आज आप सेडिशन लॉ एट्ले कि राजद्रोहनों जे कायदो जे छे एना बारे में थोड़ी बात करीशू। सेडिशन लॉ जे छे आईपीसी इंडियन पीनल कोड नी सेक्शन 124 ए अंदर आपवामां आवेलो छे। एनी अंदर एनी व्याख्या कई एवी आपवामां आवेली छे कि एज एन ऑफेन्स कमिटेड वहेन एनी पर्सन ब्रिंग्स ओर एटेम्प्ट्स टू ब्रिंग इन टू हेटर्ड कॉन्टेम्प्ट ओर एक्साइट्स एटेम्प्ट टू एक्साइट डिसएफेक्शन टूवर्ड्स द गवर्नमेंट एस्टाब्लिश बाय लॉ थ्रू देर वर्ड्स स्पोकन ओर रिटन ओर साइंड ओर बाय विजिबल रिप्रेजेंटेशन। આવી કંઈક એની વ્યાખ્યા આપવામાં આવેલી છે। આની અંદર મહત્વના શબ્દો કયા કયા છે કે આઈપીસીની અંદર આ જે 124 એની અંદર જે આપવામાં આવેલું છે સેડિશન લો એ શું છે, એ એક પ્રકારનો ઓફેન્સ એટલે કે ગુનો છે। કમિટ એટલે કે આ એવો ગુનો છે કે એ ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ એટેમ્પ એટલે કે એવી કોશિશ કરે છે। કેવી કોશિશ કરે છે તો કે હેટર્ડ અથવા એક્સાઇટ્સ डिसएफेक्शन टूवर्ड्स गवर्मेंट एस्टाब्लिश बाय लॉ कायदा द्वारा स्थापित जे सरकार जी है कायदा द्वारा स्थापित एनी विरुद्ध में डिससेटिस्फिकेशन अथवा हेटर्ड ध्रुणा अथवा डिससेटिस्फिकेशन दर्शाई है त्यारे अने आ डिससेटिस्फिकेशन ए कई रीते दर्शाई सके तो कि शब्दों द्वारा। आ शब्दों क्या होई सके, बोलेला अथवा लखेला अथवा कोई साइन द्वारा पण दर्शाई सके। आनी अंदर जो कोई महत्वना शब्द हो तो ये त्रण शब्द है। पहलो शब्द है हेटर्ड, ए महत्वनो शब्द है। पछी कंटेम्प्ट, ए महत्वनो शब्द है। पछी आ जे गवर्मेंट एस्टाब्लिश बाय लॉ ए महत्वनो शब्द है। आ वर्ड स्पोकन रिटन और साइन આટલા મહત્વના શબ્દો છે। ટૂંકમાં વાત કરીએ કે કાયદા દ્વારા સ્થાપિત જે સરકાર જે છે એની વિરુદ્ધમાં જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ કંઈક બોલે છે, બોલે શબ્દો દ્વારા બોલે છે અથવા સાઇન દ્વારા બોલે છે અને એ એવું કંઈક બોલે છે કે જેના કારણે હેટર્ડ અથવા જે કન્ટેમ્પ્ટ જે છે એનો અનાદર થાય છે તો ત્યારે આ જે આખે આખો કાયદો સેડિશન રાજદ્રોહનો કાયદો જે છે એ લાગુ પડે છે। ટૂંકમાં સરકારની વિરુદ્ધમાં કંઈ બોલો તો લાગુ પડે। આ આખે આખો કાયદો જે છે એ મેકોલે દ્વારા બનાવવામાં આવેલો હતો કે જે તે સમયે જે છે એ ભારતીય જે ક્રાંતિકારી લોકો જે છે એ બધે બધા સરકારની વિરુદ્ધમાં બોલતા હતા, બ્રિટિશ ગવર્મેન્ટની વિરુદ્ધમાં બોલતા હતા અને એવું બધું કરતા હતા, એમની પોલિસીસની એ બધાનું ટીકા કરતા હતા, ઓલું પેલું ને એવું બધું કરતા હતા। તો આ બધાને ડામવા માટે એમની જે રાઇટ ટુ સ્પીચ એમનો બોલવાના અધિકારને કર્ટેલ કરવા માટે આવો કાયદો જે છે લાવવામાં આવેલો હતો। તિલક અને ગાંધીજી જે છે એને તો આ કાયદા અંતર્ગત જેલમાં પણ પૂરવામાં આવેલા હતા। ટૂંકમાં એટલે કે આ જે તે સમયનો બહુ જૂનો કાયદો છે પરંતુ હજુ સુધી જે છે એ ચાલેલો આવે છે। આ કાયદો જે છે નોન બેલેબલ ઓફેન્સ છે અને આમાં જીવન પર્યંત લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે આજીવન કેદની સજા પણ મળી શકે છે। જે વ્યક્તિ ઉપર આ કાયદો ચાલતો સજા આપવામાં આવે તો એનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને જ્યાં સુધી એ ઇનોસેન્ટ એટલે કે નિર્દોષ પૂરવા ન થાય ત્યાં સુધી એને કોઈ સરકારી નોકરી પણ મળતી નથી। અહીંયા પેલું છે 1837 ની અંદર મેકોલે આ જે છે કાયદો બનાવેલો હતો। હવે આના આની અંદર બે પક્ષ હોઈ શકે, એક તો સેડિશન લો જે છે એના ફાયદા અને નુકસાન એટલે કે આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ છે, એની વિરુદ્ધમાં તર્ક અને એના પક્ષમાં તર્ક, તો આપણે બંને એના તર્ક જોઈએ। પહેલાં એની વિરુદ્ધના જે તર્ક જે છે એ જોઈએ તો કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ જે થતી હતી બંધારણ સભાની અંદર કોન્સ્ટિટ્યુએન્ટ એસેમ્બલીની અંદર તો કેમ મુનશી કનૈયાલાલ મુનશી જે છે એમને એવો ઓપિનિયન મંતવ્ય આપેલું હતું કે આ આખી આખી વસ્તુ જે છે એ થ્રેટ ટુ ડેમોક્રેસી એટલે કે લોકશાહીની વિરુદ્ધમાં એક ખતરો છે આ આખે આખો કાયદો જે છે અને એવું કીધું હતું કે સ્ટીફલ ધ ક્રિટિસિઝમ ઓફ ધ ગવર્મેન્ટ સરકારની જે ટીકા કરવામાં આવે છે એને આ કાયદો ડામવાનું કામ કરે છે તો આના કારણે તો શું થશે કે લોકો જો કોઈ લોકો સરકારની ટીકા કરશે તો સરકાર તરત જ એને આ રાજદ્રોહના કાયદામાં ફસાઈ અને જેલમાં પૂરી દેશે, કનૈયાલાલ મુનશીએ એવું કીધું હતું। અને એના કારણે તે જે ડ્રાફ્ટ કોન્સ્ટિટ્યુશન હતું એની અંદરથી સેડિશન વર્ડ જે છે એ કાઢી નાખવામાં આવેલો હતો, ઓમિટ કરવામાં આવ્યો હતો 1948 અંદર। ઘણા બધા જે ડેમોક્રેટિક કન્ટ્રીઝ જે છે લોકશાહી દેશો જેમ કે બ્રિટન, સાઉથ કોરિયા, સ્કોટલેન્ડ, ઇન્ડોનેશિયા, અમેરિકા આ બધા લોકોએ આવા કાયદા જે છે એ કાઢી નાખેલા છે, આવો કાયદો જે છે એ રાખેલો નથી। એટલે કે આ ખૂબ જ ડ્રેકોનિયન લો છે, આ ખૂબ જ કોલોનિયલ એટલે કે ખૂબ જ જૂનો લો છે, ગુલામીની માનસિકતા ધરાવતો કાયદો છે એટલે એને કાઢી નાખવો જોઈએ। બીજી મેઇન વાત એ કે ભારતમાં જે આ કાયદો લાવેલા હતા યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ બ્રિટનવાળા એમને ખુદ પોતાના દેશમાં જ કાઢી નાખ્યો છે તો હવે આપણે રાખવાનું કોઈ વાંધો નથી। બીજું આની વિરુદ્ધમાં તર્ક એ છે કે વેપનાઇઝિંગ ઓફ ધ લો અગેન્સ્ટ પોલિટિકલ રાઇવલ્સ, પોલિટિકલ રાજનીતિની અંદર વિરોધી પક્ષને જે છે એ વેપનાઇઝ એ વિરોધી પક્ષના દળો જે છે અથવા સરકારની વિરુદ્ધના લોકો જે છે એમની વિરુદ્ધમાં આ કાયદો હથિયાર તરીકે વેપન તરીકે ઉપયોગ કરવામાં આવે છે। કેદારનાથ સિંઘના જજમેન્ટ 1962 અંદર આવેલું હતું એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું કે સેડિશન લો જે છે એ વારંવાર ન વાપરવો જોઈએ, એને જે છે એ રેર કેસની અંદર ભાગ્યે જ રેર કેસની અંદર જ વાપરવો જોઈએ। એણે સરકારને ફટકાર લગાવેલી હતી કેદારનાથ સિંઘ જજમેન્ટની અંદર, આ યાદ રાખી લેજો। પ્રશ્ન પૂછાઈ જશે સેડિશન રિલેટેડ કાયદો કયો છે તો કેદારનાથ સિંઘ જજમેન્ટ, આન્સર લખતા હોય તો આ કેસનું નામ જે છે આવવું જોઈએ। 1962 કેદારનાથ સિંઘનો જજમેન્ટ હતો એની અંદર એવું પહેલાં તો એવું કીધું કે આ વારંવાર અવારનવાર તમે વાપરો છો સરકાર એ અવારનવાર આને ન વાપરવો જોઈએ, આને રેર કેસમાં જ વાપરવો જોઈએ। અને રેર કેસ કહે એ પણ કહી દીધું કે જ્યારે સિક્યોરિટી એન્ડ સોવરેનિટી ઓફ કન્ટ્રી ઇઝ થ્રેટન, જ્યારે દેશની જે છે એ સિક્યોરિટી
सिक्योरिटी એટલે સુરક્ષા અને સોવરેનિટી સાર્વભૌમત્વ ખતરામાં હોય ને ત્યારે જ આ કાયદો વાપરવો જોઈએ. વારંવાર જે છે એ આ કાયદો વાપરવાનો છે. ઘણા બધા પોલિટિકલ સાયન્ટિસ્ટ એટલે કે રાજનીતિના તજજ્ઞ લોકો જે છે એ લોકો પણ એવું માને છે કે આ કાયદો જે છે એ એક રીતે વેપન હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે સત્તાધારી સરકાર દ્વારા પોતાના વિરોધી પક્ષના લોકો જે છે પોલિટિકલ રાઇવલ પોતાના વિરોધી લોકો જે છે એની વિરુદ્ધમાં. બીજી વાત કરીએ કે આની વિરુદ્ધનું શું છે તો કે લોઅર કન્વિક્શન રેટ જેટલા પણ લોકો ઉપર આ કાયદા ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે તો એ કન્વિક્ટ સાબિત થતા નથી એમની ઉપર આ ગુનો સાબિત જ નથી થઈ શકતો. NCRBના ડેટા પ્રમાણે જેટલા ઉપર આરોપ મૂકવામાં આવે છે જેટલા ઉપર આરોપ મૂકેલો એમાંથી 3% કરતાં પણ ઓછા લોકો જે છે એ ઓરિજિનલમાં અપરાધી જે છે એ સાબિત થાય છે એટલે કે ગુનેગાર સાબિત થતા નથી. આરોપી જોઈ છે આરોપીમાંથી ગુનેગાર થતા નથી. કન્વિક્શન રેટ જે છે એ ખૂબ જ ઓછો છે. બીજી વાત કરીએ એના કારણે આજે ICCPR ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ એનો પણ ઉલ્લંઘન થાય છે અને ભારત જે છે એનું સભ્ય છે. બીજી વાત કરીએ કે જે સ્પુરિયસ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ લો બાય ધ એક્ઝિક્યુટિવ આજે કારોબારી જે છે ને એ આ કાયદાની અલગ અલગ રીતે વ્યાખ્યા કરે છે. દિલ્હી હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે દિશા રવિનો કેસ હતો એની અંદર ખાસમાં ખાસ વાત કીધેલી હતી. આજે તેલુગુ ચેનલનો કેસ હતો તેલુગુ ન્યૂઝ ચેનલનો કેસ હતો આ કેસ તમારે યાદ રાખવાનો. એક કેદારનાથ સિંહનો કેસ અને તેલુગુ ન્યૂઝ ચેનલનો કેસ એની અંદર સરકારે જે છે એ કન્સર્ન ચિંતા વ્યક્ત કરેલી હતી કે આખે આખો કાયદો જે છે એની અંદર ડેફિનેશન જે છે એ પુઅર છે વેગલી વર્ડેડ છે અસ્પષ્ટ છે અને એમ્બિગ્યુઅસ છે. આખે કોઈ આમાં જે સેડિશન એટલે કે રાજદ્રોહ કોને ગણવાનું એની વ્યાખ્યા છે એ સ્પષ્ટ આપેલી નથી. એટલે કે જો કહું છું ફરીથી એનું પુઅર ડેફિનેશન છે એમ્બિગ્યુઅસ છે અને વેગલી વર્ડેડ છે બધું અસ્પષ્ટ લખેલું છે એટલે હરખી ખબર પડતી નથી એટલે સરકાર જે છે આનો દુરુપયોગ કરે છે. એટલે સુપ્રીમ કોર્ટે આ વાત કીધેલી હતી કે આનું જે છે એ એક્ઝિક્યુટિવે જે છે વારંવાર આનો એમ્બિગ્યુઅસલી ઉપયોગ કરવો જોઈએ નહીં અને પબ્લિક ઓપિનિયનને એ બધાને ધ્યાન રાખવું જોઈએ. તો હવે આ તો આપણે અગેન્સ્ટ એટલે કે વિરોધની બધી વાત જોઈ લીધી કે શું ન કરવું જોઈએ આ કાયદો શા માટે ખરાબ છે. પણ એવું નથી કે આ કાયદો ખરાબ જ છે 100% ખરાબ જ છે એવું નથી. ઘણી બધી વાર જે છે એ આ કાયદાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે એ જોઈએ તો કે આર્ગ્યુમેન્ટ્સ ઇન ફેવર ઓફ ધ સેડિશન લો આ રાજદ્રોહનો જે કાયદો જે છે એના પક્ષમાં થોડીક વાત કરીએ તો આના કારણે જે છે ને એ પહેલાં તો પોલિટિકલ સ્ટેબિલિટી આવે છે રાજનીતિની દ્રષ્ટિએ જે છે એ સ્થિરતા આવે છે. સરકાર જે છે એ વારંવાર બદલાતી નથી. ઘણી બધી વાર જે આ એન્ટી નેશનલ તત્વો રાજદ્રોહી રાષ્ટ્રને ભાંગવાવાળા તત્વો જે છે સિશનિસ્ટ મૂવમેન્ટ ટેરરિસ્ટ એલિમેન્ટ જે છે ટેરરિસ્ટ એલિમેન્ટ એ બધાને ડામવામાં જે છે આ ખૂબ જ સારું કામ કરે છે. માઓઇસ્ટ મૂવમેન્ટ નક્સલવાદી લોકો ઘણી બધી વાર જે આ નક્સલવાદી લોકોને એ બધા લોકો જે છે એ શું કરતા હોય છે માઓઇસ્ટ લોકોને એ પોતાની પેરેલ સરકાર ધરાવતા હોય છે અંડરગ્રાઉન્ડ ગવર્મેન્ટ ધરાવતા હોય છે અને એ આ સરકારને માનવાની જ ના પાડી દે છે. તમને ઘણી બધી વાર ખબર હશે કે આવા લોકો જે છે એ જંગલની અંદર એ બધાથી ઓપરેટ કરતા હોય છે અને સરકારની વિરુદ્ધ જ વારંવાર ષડયંત્ર કરતા હોય છે સરકારી અધિકારીઓને મારવાનું કામ કરતા હોય છે. એ લોકો અત્યારની જે સરકાર જે છે એને માનતા જ નથી કે અમે આ સરકારને માનતા જ નથી અમે અમારી ખુદની પેરેલલ સરકાર ધરાવીએ છીએ. તો એવા કેસની અંદર આ સેડિશન લો જે છે એ કામ આવી શકે છે એ કારણ કે એ ડાયરેક્ટ સરકારને જે છે એ ચેલેન્જ કરે છે. તો મતલબ પેરેલલ એડમિનિસ્ટ્રેશન એવું બધું ચલાવતું હોય છે તો આ એ સૌથી મોટો ફાયદો છે એ આનો સૌથી મહત્ત્વની બાબત છે કે એને એ બીજું આની અંદર બીજો પક્ષ જોઈએ તો જ્યુડિશિયલ એક્સેપ્ટન્સ જે ન્યાયતંત્ર જે છે સુપ્રીમ કોર્ટ એણે ક્યારેય પણ આને સ્ટ્રક કરવાનું કીધું નથી કારણ કે સુપ્રીમ કોર્ટે તે આ બાબત ખબર છે કે ભાઈ આ પેરેલ ગવર્મેન્ટને એન્ટી નેશનલ એક્ટિવિટી થતી હોય ટેરરિસ્ટ એક્ટિવિટી થતી હોય તો એ બધા માટે તો આ કાયદો સારો છે એટલે સુપ્રીમ કોર્ટે ક્યારેય આને સ્ટ્રક ડાઉન કરવાનું નથી કીધું નથી. કેદારનાથ સિંઘ કેસ 1962ની અંદર એણે એવું કીધેલું હતું કે એણે આ કાયદો જે છે એ બંધારણીય રીતે યોગ્ય છે. કેદારનાથ સિંઘના કેસની અંદર એવું કીધું હતું કે આ બંધારણીય રીતે યોગ્ય છે અને એનું કારણ એમ કીધું હતું કે ઇટ હેઝ ધ પાવર ટુ સ્ટેટ ટુ પ્રોટેક્ટ ઇટ છે રાજ્યને પોતાની જાતનું રક્ષણ કરવા માટે રાજ્ય જે છે રાજ્ય એના રક્ષણ માટે આ કાયદો જે છે એ જરૂરી છે. બીજી ખાસમાં ખાસ વાત કરીએ તો લો કમિશને પણ આની અંદર મહત્ત્વની વસ્તુ કીધી છે. લો કમિશન 2018ના રિપોર્ટની અંદર એણે મહત્ત્વની વસ્તુ કીધી હતી કે આ કાયદો જે છે એને રિપીલ કરી નાખવો જોઈએ સેક્શન 124 એને રદ કરી નાખવો જોઈએ સંપૂર્ણપણે નાબૂદ કરી નાખવો જોઈએ અથવા તો આને જે છે એ માત્ર અને માત્ર રેર કેસની અંદર જ ઉપયોગ કરવો જોઈએ. રેર કેસ એટલે કે કયા તો કે પબ્લિક ઓર્ડર જે છે પબ્લિક ઓર્ડર એ ડિસ્ટર્બ્ડ થાય પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થાય ત્યારે અથવા તો ઓવરથ્રો ધ સ્ટેટ રાજ્યને જે છે રાજ્યને ઓવરથ્રો કરવાની કોશિશ કરવામાં આવે અને એ પણ કેવી રીતે વાયોલન્સના માધ્યમથી હિંસાના માધ્યમથી અથવા ઇલીગલ મીન્સના માધ્યમથી જ્યારે સરકારને જે છે એ ઓવરથ્રો કરવાની કોશિશ કરવામાં આવે ત્યારે જ આ કાયદાનો ઉપયોગ કરવો જોઈએ. તો આટલા મહત્ત્વના આના મુદ્દા છે. આની ઉપર આજે સેડિશન રાજદ્રોહનો કાયદો જે છે આની ઉપર ઓલરેડી મેં બીજા પણ 2-3 વિડીયો બનાવેલા છે એ તમે જોઈ લેજો તો તમને થોડો આઈડિયા આવશે. આની ઉપરથી વારંવાર પ્રશ્ન પૂછાતા હોય છે.